તમને પૂછતું નથી કે કેટલો સમય તમે ઘરમાં રોકાશો કાયમને માટે વિશ્વ શાંતિ વ્યક્તિને જો મળતી હોય તો એ કુટુંબમાંથી મળે છે કુટુંબના પ્રકારોની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સમયકાળ પ્રમાણે કુટુંબના પ્રકારો પણ અલગ અલગ છે વેદકાળમાં આપણે જોઈએ છીએ કે કુટુંબના મુખ્ય જે ચાર પ્રકારો છે પિતૃસત્તા કુટુંબ માતૃસત્તા કુટુંબ પિતૃ અને માતૃસત્તા કુટુંબ અને લોકશાહી કુટુંબ વેદકાળમાં આપણે વાત કરીએ તો પિતૃસત્તા કુટુંબ હતા વેદકાળમાં યુદ્ધો વેદકાળની અંદર એમ કે પિતાની આજ્ઞા જ અથવા તો સર્વસ્વ હતી પિતા જ કુટુંબનો સત્તા ઉપર એમ કે પિતા જ હતા અને કુટુંબના બીજા સભ્યોએ પિતાની આજ્ઞા અનુસાર જીવન જીવવું પડતું હોય તો એટલે પિતા જ એમ કે કુટુંબનો મોભી તરીકે અથવા તો પિતાની સત્તા હતી માતૃસત્તા કુટુંબ કે કેટલીક એવી સમાજો છે કે જ્યાં માતા કુટુંબની અંદર પોતાની સત્તા લે છે માતા એમ કે કુટુંબનું શાસન કરતી હોય છે અને પરિવારના અન્ય સભ્યોએ માતાની સત્તાને આ માતાની સત્તાની આજ્ઞા અનુસાર કાર્ય કરવું પડતું હોય છે ત્રીજો કુટુંબનો પ્રકાર આપણે વાત કરીએ તો પિતૃ માતૃસત્તા કુટુંબ કે જેમાં પિતાનું પણ ચાલતું હોય છે પિતાની પાસે પણ કુટુંબ વ્યવસ્થાનું સંચાલન હોય એની સત્તા હોય છે અને માતા પાસે પણ પરિવાર વ્યવસ્થાની કે કુટુંબ વ્યવસ્થાની સત્તા હોય છે અને આજના સમયની અંદર આપણે વાત કરીએ કુટુંબના પ્રકારોની તો લોકશાહી કુટુંબ કે જેમાં દરેક કુટુંબના દરેક સભ્યો એ સક્રિય રીતે ભાગીદાર હોય છે કુટુંબના કોઈ નિર્ણય કરવા માટે દરેક વ્યક્તિને સ્વતંત્ર મહત્વ આપવામાં આવે એવા કુટુંબને આપણે લોકશાહી કુટુંબ કહીએ છીએ કોઈ પણ સ્વત સ્વતંત્ર નિર્ણય માત્ર કોઈ એક વ્યક્તિ જ કુટુંબનો કરતો હોતો નથી પણ દરેક વ્યક્તિના વિચારો દરેક વ્યક્તિની આજ્ઞાઓ દરેક વ્યક્તિના નિર્ણયોને માન આપવામાં આવે છે એને લોકશાહી કુટુંબો કહેવામાં આવે છે એટલે આ આપણે વાત કરી કુટુંબના પ્રકારો તો કુટુંબના આ મુખ્યત્વે ચાર પ્રકારો છે કુટુંબના કાર્યો હવે આપણે વાત કરીશું કુટુંબના કાર્યોની તો આપણે આગળ જોયું તેમ કુટુંબના કાર્યો સમયકાળ પ્રમાણે દેશકાળ પ્રમાણે બદલતા હોય છે સમયકાળ પ્રમાણે અને દેશકાળ પ્રમાણે બદલતા હોય છે પહેલાના સમયમાં જે છે અને ક્યુબે આઠ કાર્યો કુટુંબના દર્શાવ્યા છે ખાસ તો મુખ્યત્વે તો પ્રજોત્પતિ એક ભાવાત્મક સંતોષ મનોવૈજ્ઞાનિક સંતોષ કુટુંબ દ્વારા મળે પ્રજોત્પતિ અને બાળ ઉછેર એ કુટુંબના મુખ્ય કાર્યો ગણવામાં આવ્યા છે કુટુંબના અસ્તિત્વની સામે અનેક આજે પડકારો સામે છે છતાં પણ બાળ ઉછેરનું કાર્ય પ્રજોત્પતિનું કાર્ય અને વ્યક્તિના ભાવાત્મક સંતોષ જે કુટુંબ દ્વારા થશે એટલું બહાર ક્યાંય થશે નહીં આ કુટુંબના મુખ્યત્વે કાર્યો મેકાઈ વર્વે આપ્યા છે બીજા કુટુંબના જે આઠ કાર્યો છે એ આઠ કાર્યો લેહનર અને ક્યુબ નામના મનોવૈજ્ઞાનિકે કુટુંબના કાર્યો દર્શાવ્યા છે જેમાં એક કાર્ય છે પ્રજોતપતિ પ્રજોત્પતિ પતિ એટલે સંતાનોની ઉત્પત્તિ અત્યારે પહેલાંના સમયની અંદર બહુ અને બહુ રિવાજ હતો અત્યારે સમયકાળ પ્રમાણે સંજોગો પ્રમાણે એક પતિત્વ અને એક પત્નિત્વનો રિવાજ છે વેદકાળની અંદર કુટુંબની મોટી સંખ્યા હોય એ જરૂરિયાત હતી આવશ્યકતા હતી કે કોઈ સ્ત્રી એમ કે દસ પુત્રને જન્મ આપે તો એ સ્ત્રીને સમાજમાં પ્રતિષ્ઠા મળતી એનું પાછળનું કારણ આપણે જોઈએ તો વેદકાળની અંદર યુદ્ધો અને લડાઈ થતી જેમાં શત્રુઓની સામે લડવા માટે કુટુંબના ઘણા બધા સભ્યોની જરૂરિયાત હતી અને જેને પરિણામે કુટુંબની સભ્ય કુટુંબની સભ્ય સંખ્યા વધુ હોય દીકરાને વધારે મહત્ત્વ આપવામાં આવતું પુત્રી કરતાં પુત્રને વધારે મહત્ત્વ આપવામાં આવતું કારણ કે વારસદાર તરીકે પુત્ર જ હોવો જોઈએ અને પિતૃને અગ્નિદા અથવા તો પિતૃઓની આત્મતૃપ્તિનું કાર્ય પણ પુત્ર દ્વારા જ થવું જોઈએ એવું માનવામાં આવતું હતું એટલા માટે પુત્રી કરતાં પુત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હતું કઈ રીતે કાયદેસર રીતે નું જે છે એક અથવા સંતાનોની જે ઉત્પત્તિ છે એ સ્ત્રી અને અને પુરુષના લગ્ન પછી સંતાનની ઉત્પત્તિને કાયદેસર ગણવામાં આવે છે આપણા દેશની અંદર હજુ પણ દીકરા દીકરીને બદલે દીકરાનું મહત્ત્વ એટલું જ છે અને હવે એમ કે બહુ મોટી સંખ્યામાં અથવા તો વિશાળ સંખ્યા કુટુંબની હોવાને બદલે એક કે બે સંખ્યા બે સંતાનો પૂરતી જ પ્રજોતપતિ અસ્તિત્વમાં કુટુંબનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે વેદકાળમાં તો શું છે કે આ યુદ્ધો અને લડાઈ માટે શત્રુઓની સામે લડવા માટે અને બીજું કે વેદકાળની અંદર અનેક લોકોનું જે મુખ્ય જે કાર્ય હતું એ અથવા તો એનું જીવન નિર્વાહ છે એ ખેતી અને પશુપાલનના વ્યવસાય ઉપર જીવન નિર્વાહ હતો જે ખેતી માટે અને પશુપાલનના વ્યવસાય માટે કુટુંબના અનેક સભ્યોની જરૂરિયાત હોવાથી ત્યારે કુટુંબની અંદર વધારે એમ કે સંતતિ ઉત્પત્તિ કરવામાં આવે તો પણ ત્યાં ત્યારે આવી એમ કે પ્રથા હતી એટલે જે સ્ત્રી જેમ વધારે પુત્રને જન્મ આપે એમ એ સ્ત્રીને મહાન ગણવામાં આવતી હતી એટલે સંતતીની ઉત્પત્તિ પ્રજોત્પત્તિ એ કુટુંબનું પહેલું કાર્ય છે બીજું કુટુંબનું કાર્ય વિશે આપણે વાત કરીએ તો બાળકનું રક્ષણ અને સારસંભાળ જે કુટુંબની એક ફરજિયાત કરવાનું જ હોય છે કુટુંબની દરેક વ્યક્તિ બાળકનું ર રક્ષણ અને સારસંભાળ ઘરની અંદર જ કરવાનો હોય છે અમેરિકામાં બે ટકા બાળકો છે એનું સારસંભાળ અને રક્ષણ એ ઘરને બદલે કુટુંબને બદલે અમુક ભાવી અથવા તો બાળ રક્ષણ કરવા માટેની ત્યાં સામાજિક સંસ્થાઓ છે એ સામાજિક સંસ્થાઓ બાળકોનું રક્ષણ અને સારસંભાળ લેતી હોય છે જ્યારે ભારત દેવા દેશમાં અથવા તો ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીએ તો સેવાભાવી સંસ્થાઓ ને સ્થાનને બદલે કુટુંબની અંદર જ બાળકનું રક્ષણ અને સાર સંભાળ થતું હોય છે ઇઝરાયલની અંદર ત્યાં બાળકના રક્ષણ અને સાર સંભાળ માટેની અલગ વ્યવસ્થા છે ત્યાં બાળ જન્મના સમયે સ્ત્રી આવી શિશુ સેવા સંસ્થામાં પ્રવેશ કરે છે અને ત્યાં એમ કે બાળકના જન્મ પછી બાળકને આ સંસ્થામાં છોડી અને ફરી પોતાના પરિવારમાં કુટુંબમાં જતી રહે છે આની પાછળનું કારણ એ માનવામાં આવે છે કે આ કે આ સ્ત્રી જો પોતાનું આખું જીવન અથવા તો પોતાનો સમય એ બાળકના ઉછેર રક્ષણ અને સાર સંભાળમાં જ જો પસાર કરશે તો એ દેશ માટેની અન્ય જે સેવાઓમાં પોતે વ્યસ્ત નહીં રહી શકે એ વ્યસ્ત પોતાના બાળકોના રક્ષણ અને સલામતીમાં જેમ કે રહેશે એટલા માટે ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે શિશુ સેવા સંસ્થાઓ બાળકનું રક્ષણ અને સલામતીની સારસંભાળની જવાબદારી લેતી હોય છે ત્રીજું કુટુંબનું કાર્ય આપણે વાત કરીએ તો બાળકનું સામાજિકરણ જીવન મૂલ્યો પરંપરાઓ રીત રિવાજો જે આપણે બાળકોને આપીએ છીએ કે બાળકને એક સામાજિક બનાવવાનું છે માનવી એક સામાજિક પ્રાણી છે એટલે જુદી જુદી સમાજોને જુદા જુદા મૂલ્યો હોય છે જુદી જુદી પરંપરાઓ હોય છે એ પ્રમાણે બાળકોનું સામાજીકરણ થતું હોય છે પરંતુ સારા પરંપરાઓ સારા મૂલ્યોથી જીવન મૂલ્યો નૈતિક મૂલ્યો આપણે જો બાળકને શીખવીએ તો એનું સામાજીકરણ સારી રીતે થઈ શકશે અને આવા જે બાળકો છે એ સમાજ માટે રાષ્ટ્રમાંના શુભ ચિંતકો બનશે સુમા સમાજની જે સમાજ વિરોધી પ્રવૃત્તિઓ જો સારું સામાજિકરણ બાળકોનું થયું હશે તો સમાજ વિરોધી પ્રવૃત્તિઓ જેવી કે ચોરી કરવી ગુંડાગીરી કરવી અથવા આ જે ગેરકાયદી કાયદાકીય પ્રવૃત્તિઓ આપણે ગણીએ છીએ એવી પ્રવૃત્તિઓમાં સામાજીકરણ સારી રીતે થયું હશે એવા બાળકો એ એવી પ્રવૃત્તિઓમાં એની સંડોવણી નહીં હોય દરેક સમાજને જુદા જુદા મૂલ્યો હોય છે દરેક સમાજને જુદી જુદી પરંપરાઓ હોય છે એ પ્રમાણે બાળકનું સામાજીકરણ થતું હોય છે કુટુંબના કાર્ય તરીકે દાખલા તરીકે અમેરિકાની જે જૂની ઇન્ડિયન જાતિ છે આ આ જાતિઓનું સામાજિકરણ અથવા તો પરંપરાઓ અથવા તો એના સામાજિક મૂલ્યોની વાત કરીએ તો ખૂબ જ નરમાસ જાતિ છે આ ત્યાં કોઈ સંઘર્ષો ઓછા જોવા મળે છે એટલે નરમાસ જાતિ છે વિવેક વિનય નમ્રતા એના સામાજિકરણની અંદર પડેલા છે એટલે ત્યાં બાળકો વચ્ચે પતિ પત્ની વચ્ચે કોઈ સંઘર્ષના પ્રશ્નો ઊભા થતા નથી જ્યારે બીજી સમાજ વ્યવસ્થાની આપણે વાત કરીએ તો મૂંડગોર જાતિ છે એટલે જુદી જુદી જાતિઓની મૂલ્યો અને જુદા જુદા હોય છે એ પ્રમાણે બાળકોનું સામાજીકરણ થતું હોય છે મૂંડગુમર જાતિ છે એ સ્વભાવે આક્રમક હોય છે ઝઘડાખોર હોય છે કડક સ્વભાવે હોય છે નરમાશ કે નમ્રતા આ જ આ જાતિઓનું સામાજીકરણમાં જ નથી હોતું જેને પરિણામે ત્યાં જાતિ અથવા તો બાળકનું જે બાળકો પણ એ આક્રમક ક્રોધી સ્વભાવના હશે ચોથું કાર્ય આપણે કુટુંબનું જોઈએ તો બાળકની કેળવણી આપણે જાણીએ છીએ અથવા તો ગુજરાતીમાં કહેવત છે કે સો શિક્ષકની ગરજ એકમાત્ર માતા સેવે છે બાળકની પ્રથમ સામાજિક આંતરક્રિયાની આપણે વાત કરીએ તો એ પ્રથમ આંતરક્રિયા માતા સાથે ની હોય છે એટલે કેળવણીના પાઠો જે છે એ કેળવણીના પાઠો બાળક માતા પાસેથી સૌ પ્રથમ તો મેળવે છે એ સિવાય કુટુંબમાં જે દાદા દાદીઓ છે વડીલો છે વડીલો બાળકને કેળવણી આપતા હોય છે એની અંદર કેળવણીમાં પણ જે સામાજિક આર્થિક સ્તર છે લોકોનું અથવા જે સમાજનું કે કુટુંબનું છે એના ઉપર બાળકની બાળકની કેળવણીનો વિકાસ થતો હોય છે જે સામાજિક આર્થિક સ્તર બાળકોનું જે સામાજિક આર્થિક કુટુંબનું સ્તર ઊંચું છે એવા એમ કે બાળકોને બૌદ્ધિક ઉત્તેજના મળે તેવી સવલતો તેવી સગવડો તેવા એમ કે એને સાધનો સામગ્રી તકો આપણે કહીએ કે જેને બુદ્ધિને ઉત્તેજના મળે એવી એમ કે સગવડો જે સામાજિક આર્થિક સ્તર જે કુટુંબોના ઊંચા છે એને વધુ મળતું હોય છે જેને પરિણામે બાળકોનો બાળકો એવા એવા સ્તરના બાળકો કેળવણીની દૃષ્ટિએ ચડિયાતા જોવા મળે છે જ્યારે નિમ્ન સ્તરના બાળકોને આવી જે બુદ્ધિ બૌદ્ધિક ઉત્તેજના મળે એવા સવલતો સાધનોની કમી કે ઉણપ હોય છે જેની પોતાની આર્થિક મર્યાદાઓને કરી પરિણામે અથવા તો આવકની મર્યાદાઓને પરિણામે આવી સવલતો એ પૂરી પાડી શકતા નથી એટલે બાળકની કેળવણી છે એ કેળવણી ઓછી જોવા મળે છે બીજું એમ કે બાળકનું કુટુંબમાં સ્થાન કે દરેક બાળકનું કુટુંબમાં સ્થાન હોય છે એનો મોભો સ્થાન એમ કે જળવાવું જોઈએ એ પણ કુટુંબનું કાર્ય છે કુટુંબની આર્થિક ફરજો ખાસ કરીને કે જીવન વ્યવસ્થા ટકાવી રાખવા માટે વ્યક્તિએ આર્થિક કમાણી કરવાની હોય છે પહેલાંના સમયમાં તો માત્ર પુરુષ ઉપર જ આર્થિક જવાબદારી હતી અત્યારે તો સ્ત્રી પણ એમ કે પોતે આર્થિક ફરજો પોતાના કુટુંબ માટે બજાવે છે અને અત્યારના એમ કે પુરુષની સાથે આર્થિક ફરજો બજાવવામાં ખભે ખભો મિલાવે છે અથવા તો સમાંતર કાર્ય અત્યારે સ્ત્રી પણ નોકરી વ્યવસાય કરી અને આર્થિક ફરજો બજાવે છે આનંદ પ્રમોદ કે મનોરંજન રોજની એક જ સતત એક જ પ્રવૃત્તિ અથવા તો જે આપણે કહીએ છીએ કે તણાવયુક્ત પરિસ્થિતિ અથવા તો એક જ પ્રકારની પ્રવૃત્તિથી માણસને કંટાળો આવતો હોય છે જે એમ કહીએ કે કાયમ માટેની પ્રવૃત્તિ છે એમાં કંઈક પરિવર્તન આપણે જોઈએ છે તો પરિવર્તન માટે કુટુંબના સભ્યો એ આનંદ પ્રમોદ કે મનોરંજનનું કાર્ય પણ જીવનની અંદર કરવાનું હોય છે આનંદ પ્રમોદ કે મનોરંજનની આપણે વાત કરીએ તો કુટુંબના સભ્યો એ સાથે મળીને ટેલિવિઝનના કાર્યક્રમો જોઈ બહાર પ્રવાસ પર્યટન કરે પત્તા રમે કોઈ એવી ગેમો રમે ઇન્ડોર ગેમ રમે બહાર બાળકોની સાથે કુટુંબના સભ્યો રમે કોઈ રસપ્રદ અથવા તો સરસ મજાની પ્રેરક પ્રસંગો જે વાકે સ્વામી વિવેકાનંદ પ્રસંગોની વાત કરે અને આનંદ પ્રમોદ કે મનોરંજન આવા કાર્યક્રમમાંથી ગીતો ગાય પ્રવાસ અને પિકનિકોમાં જાય અને ત્યાં આનંદ માણે ક્યાંય જુદી જુદી જગ્યાએ ફરવા જાય અને કુટુંબના સભ્યો એમાંથી આનંદ પ્રમોદ કે મનોરંજન મેળવી શકે એવું પણ એમ કે કુટુંબના કાર્ય હોય છે જુદા જુદા જેમ જેમ બાળકોની ઉંમર મોટી થતી જાય છે તેમ તેમ તેમને કુટુંબના સભ્યો જે આનંદ પ્રમોદ કે મનોરંજનની પ્રવૃત્તિઓ કરતા હોય છે એમાં ઓછો રસ લે છે એને કુટુંબ કરતાં પોતાના મિત્ર મંડળમાંથી મિત્ર વર્તુળોમાંથી આનંદ પ્રમોદ કે મનોરંજન મળે એવી પ્રવૃત્તિમાં જોડાય છે જ્યારે કુટુંબના જે વડીલો હોય છે કે માતા પિતા હોય છે એને આનંદ પ્રમોદ કે મનોરંજન એ એ પણ બદલાય છે એ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા પણ એને આનંદ પ્રમોદ કે મનોરંજન પ્રાપ્ત થાય છે એટલે એવી પ્રવૃત્તિ સત્સંગની પ્રવૃત્તિઓ અથવા કોઈ દેવદર્શનની પ્રવૃત્તિઓમાંથી અથવા કોઈ અન્ય બીજી પ્રવૃત્તિઓમાંથી પણ એ આનંદ પ્રમોદ કે મનોરંજન પ્રાપ્ત કરે છે અને કુટુંબના કાર્યમાં છેલ્લું જે કાર્ય આપણે જોઈએ તો મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોનો સંતોષ ખાસ જે મહત્વનું કાર્ય કુટુંબ માટે છે એ છે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોનો સંતોષ પ્રેમ ઉષ્મા અભિલાષા લાગણી અને અહમનો સંતોષ એ સારી રીતે ક્યાંયથી નહીં મળે બીજી બહારની દુનિયામાંથી કે માનસિક શાંતિ સલામતી સંરક્ષણની જરૂરિયાતો જો વ્યક્તિને એનો સંતોષ મળતો હોય તો એ કુટુંબમાંથી મળતો હોય છે આ માટે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોનો સંતોષમાં ખાસ તો સંરક્ષણ કે સલામતી કે મારું ઘર મારું કુટુંબ એ મારા માટે સર્વસ્વ છે